તમારા બધાનું આ વિડિયોમાં સ્વાગત છે। આજે આપણે ચતુષ્કોણની રચના સંબંધિત સામાન્ય ભૂલોને જોઈશું। શું તમે એક ચતુષ્કોણ ABCD ની રચના કરી શકો છો? જો AB બરાબર 7 સેન્ટીમીટર, BC બરાબર 5.5 સેન્ટીમીટર, ખૂણો A બરાબર 105 અંશ, ખૂણો B બરાબર 125 અંશ અને ખૂણો D બરાબર 135 અંશ છે। 1 હા, 2 ના। ઘણી વખત બાળકોને એ ગેરસમજ થાય અને વિકલ્પ 1 પસંદ કરે છે, કારણ કે તેમના મત મુજબ ચતુષ્કોણના 5 માપ 2 બાજુ અને 3 ખૂણાના માપ આપેલ હોય અને આ પરિસ્થિતિમાં ચતુષ્કોણ ABCD ની રચના શક્ય છે। પરંતુ આ પ્રશ્નનો સાચો જવાબ વિકલ્પ 2 છે। જેમ કે આપણે અગાઉના વિડિયોમાં ભણી ગયા છીએ કે સૌથી પહેલા આપણે એ ચકાસીશું કે શું આ ચતુષ્કોણમાં ખૂણાના સરવાળાનો ગુણધર્મ સાચો છે। ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર 105 અંશ, ખૂણો B બરાબર 125 અંશ, ખૂણો D બરાબર 135 અંશ, ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો D બરાબર 105 અંશ વત્તા 125 અંશ વત્તા 135 અંશ, ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો D બરાબર 365 અંશ। આપેલ ત્રણેય ખૂણાનો સરવાળો 365 અંશ છે, પરંતુ આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ હોય છે। એટલા માટે ચતુષ્કોણ ABCD ની રચના શક્ય નથી। આજે આપણે ચતુષ્કોણની રચના સંબંધિત સામાન્ય ભૂલોને જોઈએ।